આ તો વિદ્યાર્થીઓ આપણે પાઠ દસ ભણ્યા ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પૂરક વાચન એક પંડ્યાના એ આપણે ભણીએ વિદ્યાર્થીઓ ખૂબ જ નાનો પાઠ છે તો ચાલો આપણે જોઈ લઈએ તો અહીંયા નસીમ હરીશ મહુવાકર એના લેખક છે બરાબર આ પૂરક વાચન છે તો અહીંયા આ પાઠમાં આ લઘુ કથા છે લઘુ એટલે ખૂબ જ નાની કથા હોય શું કહેવાય લઘુકથા તો આ લઘુકથામાં એક નાનકડા પ્રસંગ દ્વારા જીવનના મોટા સત્યની વાત થઈ ગઈ છે આ લઘુકથામાં પોતાના ઘેર રોજ સાંજ પડે પાછો આ પાછા ફરતા ગલુડિયામાંથી એક કાળિયું ગરુડિયું પાછું પાછું ન ફર્યું હોવાથી ડોસીમાં ચિંતામાં છે ને થોડી થોડી વારે તેઓ ડેલીએ જઈને આંટા મારી આવે છે કેમ આંટા મારી આવે છે કારણ કે પેલું કા ગલુડિયું છે કાળિયું એ પાછું આવ્યું નથી ને આખરે ડોસા તેને સમજાવે છે કે કાળિયું પાછું આવી જશે તું ચિંતા ન કર છતાં ડોશીની મમ્મત છૂટતી નથી બરાબર એટલે ચિંતા એને છૂટતી નથી આ ગલુડું જ ગલુડયું જ એવા છે કે રાત પડે શું થાય છે ઘેર આવી જાય છે પણ પંડીના એટલે કે પોતાના પોતાના દીકરા મા બાપની પાસે પાછા ફરતા નથી એ કરુણતાની લેખક અહીં ઉપસાવી છે વિદ્યાર્થીઓ તો અહીંયા આપણે એ કરુણતા જોઈએ પાઠ ચાલો આપણે જોઈએ તેમનો જન્મ ભાવનગરમાં થયો હતો હાલ તેઓ મામલતદાર તરીકે ફરજ બજાવી રહ્યા છે અમે ફરીથી તેમના લઘુકથા સંગ્રહ છે પંડ્યાના ગુજરાતી લઘુકથા પસંદ કરવામાં આવ્યો છે લઘુકથામાં માત્ર એક નાનકડા પ્રસંગ દ્વારા જીવનના એક મોટા સત્યની વાત રજૂ કરી છે પંડ્યામાં ડોસી એટલી ચિંતા ચિંતામાં છે કે ઘરમાં આવી ઘરમાં આવી જતા બધા જ ગલુડિયામાં એક કાળીઓ હજુ પાછું આવ્યું નથી કારણ કે પંડ્યાના એટલે કે પોતાના દીકરા તો મા બાપની પાસે આવતા નથી આ ગલુડ ગલુડિયા જેવા છે કે રાતે પાછા આવી જાય છે એમ એક નાનક નાનકડા પ્રસંગ દ્વારા ડોસા ડોસીના જીવનની કરુણતા આ લઘુકથામાં ઉપસાવ ઉપસાવવામાં આવી છે વિદ્યાર્થીઓ તો ચાલો આપણે જોઈએ આ લઘુકથાની સમજૂતી ડોસીનું મન ક્યારનું આકુળ વ્યાકુળ થતું હતું ચાલો લખો આકુળ વ્યાકુળ થવું એટલે શું થશે આકળ વ્યાકળ થવું એટલે બરાબર મન ક્યારનું ગભરાતું હતું બીજા બધા જ ગલુડિયા પાછા ફર્યા ગલુડિયા એટલે શું થાય કૂતરાના બચ્ચા ગલુડિયા પાછા ફર્યા પણ ઢાળિયામાં જઈ તૂટ્યું વાળી પડ્યા હતા બરાબર એક કાળિયું હજુ પાછું ફર્યું ન હતું તો ઢાળ્યું એટલે છાપરું બધા બીજા બધા છાપરામાં જઈને આમ તૂટ્યું વાળીને પડ્યા હતા પણ બીજા કાળિયું એક પાછું આવ્યું નહોતું ડોસીનું મન કાળિયામાં અટવાઈ પડ્યું હતું ડોસીનું મન એમાં જ હતું કે કેમાં કાળિયું આવ્યું નહીં રાતતા રાતતા કેટલી વખત ઊભા થઈ ડેલી પાસે જઈને હાથનું નેજવું કરી માંડ મીટ માંડતા મીટ માંડવી એટલે શું થાય અને ડેલી એટલે મકાનનું દરવાજાવાળું ખુલ્લું આંગણું અને તેનો દરવાજો બરાબર અને વખત એટલે થાય સમય બરાબર તો ક્યાં એમ કે એ વારંવાર જોયા કરતા હતા થોડી વાર બબડતા બબડતા પાછા ફરતા કોણ જાણે કાઢ્યું ક્યાં વહી ગયું હશે તળપદો શબ્દ વહી એટલે શું ક્યાં ક્યાં એટલે કઈ વયું એટલે ગયું હશે ક્યાં વહી ગયું હશે કઈ થયું તો નહીં હોય ને કઈ કઈ એટલે કઈ થયું એટલે થયું નહીં એટલે નહીં કશું થયું તો નહીં હોય ને બિચારા ગલુડિયા ને એવું ડોસીમા મનમાં શું કરે છે ચિંતા કરે છે ઘરના કામમાં જીવ પરવા ડોસી ઘણી મથામણ કરી તો ઘરમાં કામમાં એને જીવ લાગે એવી ઘણી બધી મથામણ કરી પણ જીવ ન ચોટ્યો તે ન જ ચોટ્યો જીવ ન ચોટ્યો એટલે કામમાં એમને જીવ ચોટ્યો નહીં બરાબર એક વખત તો ઢાળિયામાં તૂટ્યું તૂટ્યું વાડી બેઠેલા બીજા ગલોડિયા પાસે જઈ ઠપકો આપતા આપતા હોય તેમ બોલ્યા ખરા લ્યા તમે કાળિયાને ક્યાં એકલું ક્યાં એકલું મૂકી આવ્યા વળી ત્યાંથી ઊભા થઈ ડેલી ડેલી જઈ ઊભા રહ્યા પાછળ બીજા ગલુડિયા પાછા આવી તેમને જાણે ઠપકો પણ આપ્યો કે તમે કાળિયા ગલુડિયાને ક્યાં મૂકી આવ્યા બરાબર ને હુક્કો ગગડાવી રહેલા ડોસા ક્યારના ડોસીને તાકી રહ્યા હતા ડોસા ડોસા હતા એ હુકુ ગગડાવતા ડોસીને તાકી રહ્યા હતા કાળિયાની ચિંતા તો એમને થતી હતી પણ ડોસીની મમ્મત ને હોય જ ને પણ એમ કે કાળિયાની ચિંતા તો ડોસાને પણ થતી હતી તો ડોસીને હોય એ તો શું છે સ્વાભાવિક છે બરાબર એમાં કંઈ નવાઈની વાત નથી ઘણોય વખત વહી ગયો પણ ડોસી ડેલી પાસેથી હલ્યા નહીં હલ્યા એટલે ચાલ્યા નહીં ત્યાં જ ઉભા રહ્યા ડેલીમાં કે હમણાં કાળિયું ક્યાં જ ગયું છે ક્યાં આવશે એમ અને મીઠ માંડવી એટલે એકી ટસે જો જો જોયા જ કરવું એમ ડોસા હુક હુક્કો એક બાજુ મૂકી ડોસી પાસે આવ્યા લે હાલ હાલ એટલે ચાલ હવે ખાઈ લે કાળિયું આવી જાય જ્યાં ગયું હશે ત્યાં આવી જાય એટલે આવી જશે કાળિયું જ્યાં ગયું હશે ત્યાં આવી જશે તું જમી લે તું ખાઈ લે ડોસી હલ્યા નહીં ડોસું ફરીથી બોલ્યા આમ ચંત્યા કરે કાંઈ વળવાનું છે લખો ચંતા એટલે ચિંતા કરે કાંઈ વળવાનું નથ નથ એટલે નથી તું તો જાણે છોકરો વિયોગ્યો હોય એવું કરોસા એ મસ્ત કૂતરું ગલોડ્યું છે તો આવી જશે તું તો જાણે તારા છોકરા ગયા હોય એવી ચિંતા કરે છે ડોસી ભીની આંખે ડોસા સામે જોઈ રહ્યા શું કરે ડોસી ભીની આંખે ડોસા સામે જોઈ રહ્યા અને કહે છે થોડીવાર પછી ભારે હૈયે બોલ્યા મારે મન તો આ ગલુડિયા જ શું છે મારા છોકરા છે કેમ છોકરા છે હાંજ પડે લખો હાંજ એટલે સાંજ પડે આપણું આપણું એટલે આપણું ઘર ઘર છે એમ હમજી સમજી એટલે સમજીને સાંજ પડે આપણું ઘર છે એમ સમજીને પાસા એટલે લખો પાછા તો આવે છે આવે છે ને તો સાંજ પડે આપણું ઘર છે એમ સમજીને પાછા તો આવે છે એમ ને પંડેના તો એટલે શું પોતાના પોતાનું છે એમ સમજીને આવે છે ડોસાના ગળે ડૂમો બાજી ગયો ડોસીના ગળે શું થયું ડૂમો બાજી ગયો ગળે ડૂમો બાજી જવો એટલે લાગણીને કારણે ગળે ડચુકો ડચુરો બાજવો બરાબર આગળ બોલી શક્યા નહીં વિદ્યાર્થીઓ સમજ પડી તો આ ડોશીની કરુણતા છે આજકાલ તમે જોયું છે કે બાળકો પોતાના મા બાપને છોડીને જતા રહે છે એમની સાથે રહેતા નથી થાય તો એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે તો એવી જ રીતે આ ડોશી શું છે મનો વ્યથા ખૂબ જ નાનો પાઠ છે બરાબર તો આપણે જોઈએ શબ્દાર્થ આકુળ વ્યાકુળ એટલે આકડ વકડ એટલે આકુળ વ્યાકુળ ગભરાયેલું ઢાળ્યું એટલે છાપરું મમત એટલે થશે જીદ પંડિયાના એટલે થશે પોતાના શીર્ષક શું છે પોતાના મથામાં એટલે થશે પ્રયત્નો કરવા વિદ્યાર્થીઓ ચલો આમાંથી હું તમને જે પ્રશ્નોત્તરી આપું છું પાંચ એ તમારે લખવાની છે ચાલો આપણે જોઈએ પ્રશ્નોત્તરી આ જે એમસીક્યુ છે તે નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરો પહેલું કોનું મન આકુળ વ્યાકુળ થતું હતું ડોસીનું ડોસો ભાઈ કે બેન આ ચારમાંથી કયો જવાબ આવશે તો આવશે અ બરાબર ચાલો જોઈએ ડોસીનું મન શેમાં અટવાયેલું હતું હતું રહેતું ધોળિયા ગલુડિયામાં કુત્રીમાં કાળિયા ગલુડિયામાં કે કૂતરામાં શું જવાબ આવશે સી શું થશે કાળિયા ગલુડિયામાં ડોશીનું મન અટવાયેલું હતું ચાલો હવે જોઈએ ત્રીજું કોણ જાણે કાળિયું ક્યાં વહી ગયું હશે આ વાક્ય કોણ બોલે છે કોણ કોણ જાણે ક્યાં વહી ગયું હશે આ વાક્ય બોલે છે ડોસા બોલે છે ડોસી બોલે છે દીકરો બોલે છે કે પૂરી બોલે છે આ ચાર ત્રણ માંથી શું આવશે તો જવાબ આવશે ડોસી પ્રશ્ન નંબર ચાર ડોસીએ કોને ઠપકો આપ્યો ડોશીએ કોને ઠપકો આપ્યો તો એ ડોસાને આપ્યો પોતાના મનને આપ્યો પડોશીને આપ્યો કે ગલોડિયાને આપ્યો તો જવાબ આવશે ગલોડિયાને આપ્યો પ્રશ્ન નંબર પાંચ સાંજ પણે આપણું ઘર છે એમ હમજી કોણ પાછું આવે છે સાંજ પણે આપણું ઘર છે એમ સમજીને કોણ પાછું આવે છે તો ડોસા આવે છે ડોસી આવે છે ગલુડિયું આવે છે કે પડોશી આવે તો જવાબ આવશે ગલુડિયા આવે છે તો આ લઘુકથામાં કહેવા માગે છે કે બોલો ગલુડિયા નાના નાના કૂતરાના બચ્ચા છે કૂતરીના બચ્ચા એ સાંજ પડે તો પોતાની ઘેર આવે છે પણ આ ડોસીના બાળકો પોતાની ઘેર આવતા નથી એ વાતનું ડોસીને શું છે દુઃખ છે વિદ્યાર્થીઓ તો આ પાંચ તમારે એમ સીક્યુ જ લખવાના જ છે આમાં પૂરક વાંચન બરાબર ચાલો તો